ગાંધીનગરની નેશનલ FSL યુનિવર્સિટી ખાતે બ્રેઇન મેપિંગ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે, જેના ભાગરૂપે BEOS ટેકનોલોજી દ્વારા મગજના તરંગોને કેપ્ચર કરવામાં આવે છે. મગજના તરંગોને કેપ્ચર કરવા માટે ખાસ કેપ બનાવવામાં આવી છે. આ કેપમાં અલગ અલગ 32 ઇલેક્ટ્રોન લગાવવામાં આવ્યા છે. આ ઇલેક્ટ્રોન દ્વારા મગજના તરંગોની પ્રક્રિયાને કેપ્ચર કરવામાં આવે છે. રંગોના આધારે શંકાસ્પદ વ્યક્તિની ગુનામાં સંડોવણી છે કે કેમ તે જાણી શકાય છે. મર્ડર, લૂંટ, ચોરી, અપહરણ, આતંકી કૃત્યો અને ડોમેસ્ટિક વાયોલન્સ જેવા ગુનાની તપાસમાં શંકાસ્પદો માટે BEOS ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેકનોલોજી દ્વારા અત્યાર સુધીમાં 400થી વધુ શંકાસ્પદ લોકોને ગુનામાંથી નિર્દોષ છોડવામાં આવ્યા છે. હિપોથેલેમસ આપણે કહીએ છીએ, એટલે એ આખા સેન્સેશન માટે એ ધેટ ઇઝ ધ ઓર્ગન જે બ્રેઇનમાં એક્ટિવ હોય છે. એટલે જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુની અંદર ઇન્વોલ્વ થાઓ છો અને પછી તમને બેસાડીને જાણવામાં એ સ્ટિમ્યુલસ તમને આપે છે, ટીવી સ્ક્રીન ઉપર કાં તો પિક્ચર્સ આવે અને કાં વાક્ય લખેલા આવે. એ વાક્ય લખેલા આવે કે પિક્ચર્સ આવે એટલે આપણે શું થાય, દાખલા તરીકે કે ભાઈ હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો ત્યારે મેં દીવાર પિક્ચર જોયું હતું, બરાબર. હવે અત્યારે આપણે કોઈ ટેલિવિઝન નેટવર્ક ઉપર ફરીથી દીવાર જોઈએ પિક્ચર તો આપણને સીન્સ યાદ આવે છે. એટલે બ્રેઇનનો એ ભાગ છે એ રિકગ્નાઇઝ કરે છે, એ જાણી રહ્યો છે કે આ મેં પિક્ચર પહેલાં ભવિષ્યમાં આ તારીખે આ વર્ષે જોયું હતું. એટલે એ ભાગ ગ્રંથિ એ તરત પકડીને એની તરંગો દેખાડે છે કે આમાં